वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज ने, हरि कृष्ण महाराज ने, स्वामी नारायण भगवान ने। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। श्री घनश्याम लीलामृत सागर सदगुरु घुमानंद स्वामी महाराज ना बाल लीलाना चरित्रों लखी ने पाछळ आपणा जेवा अनेक जीवात्माओं ने महाराज नी बाल लीलाओना दर्शन करावे छे। आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने आ कथा संभळावी रह्या छे। गईकालनी कथामां अति अद्भुत महाराजना चरित्रो आया, महाराजना सर्वोपरिपणा ने प्रकाशित करता, महाराज ने माताजी स्नान करावता हता, अने पछी एमां ब्रह्मा विष्णु महेश ने पण त्रणेय ने महाराजे ना दर्शन करवा आया स्नान लीला ने महाराज एमने लाभ पावा माटे लीला करी पाणी गरम लाग्युं माताजी ने मोकल्या घर में। त्रणेय देवोए महाराज ने स्नान करायुं, भक्ति माता ने बे रूपे दर्शन आप्या, घर में दर्शन थे बारे दर्शन थे। ब्रह्मादिक देवताओं कीधु का तो साक्षात तमारा पुत्र घनश्याम ए तो परब्रह्म पुरुषोत्तम नारायण है। मासी ने मुखनी अंदर अनंत कोटि ब्रह्मांडों एक साथ तारामंडल वगैरह मेरु पर्वत लोकालोक पर्वत आखी पृथ्वी नी ब्रह्मांड नी रचनाओं स्वर्ग मृत्यु पाताल वगैरह तमाम देखाड़ू। माताजी ने पण आश्चर्य थयुं, अंतमां पोताना अंगूठामांथी जमणा पगना अंगूठामांथी प्रकाश काढी अने असुरनो नाश कर्यो अने बधाने त्रासथी मुक्त कर्या। ए रीते कथाओ आवी। हवे 14મા તરંગનો આજે પ્રારંભ થાય છે। હવે અતિ અદ્ભુત કથા આવે છે મહારાજના સર્વોપરિપણાને પ્રકાશિત કરતી। જો કોઈ સામાન્ય જીવ સાંભળે જેને ઉપાસનાની દ્રઢતા ન હોય તેને અઘરી પડે એવી કથા છે। એમાં ભૂમાનંદ સ્વામી મહારાજને સર્વોપરિપણાને પ્રકાશિત કરતા અનેક ચરિત્રો ગ્રંથમાં લખ્યા છે। એક સમે મૂળ પુરુષ રથે બેસી સુખ સાજ દર્શન કરવા શ્યામના આવ્યા છપૈયે મહારાજ પ્રણામ કર્યા છે પ્રીતથી મન ઉમંગય પાર અંગો અંગે વસ્ત્રો પહેરાવ્યા આપ્યા રૂડા અલંકાર બેઉ કર જોડી કહે છે સુણો શ્રી મહારાજ અમોને આજ્ઞા કરી હતી અવતાર ધરવા કાજ આ પૃથ્વી પર ઉદે થઈને મુમુક્ષુ જીવને હુલાસ મુક્ત કરી
મોકલી દેજો અક્ષરમાં સુખરાશ, એ કામ અમે કર્યું નથી કારણ કહું નિર્ધાર, એ કામ અમે કર્યું નથી કારણ કહું કીર્તાર, પૃથ્વી પર ઘણા સુરે કર્યો તો અધર્મ ભાર, તેનો નાશ કરવા રહ્યા એથી આવ્યો એથી ના આવ્યો અવકાશ, જેણે અમારી ભક્તિ કરી તેને રાખ્યા અમ પાસ. એક સમયને વિશે આ લીલા, એક સમયને છે મૂળ પુરુષ રથમાં પોતાના સમાજ સાથે કહેતા, પોતાના મુક્તોની સાથે મૂળ પુરુષ મહારાજના દર્શન કરવા માટે છપૈયામાં પધાર્યા છે રથમાં બેસ. એ મૂળ પુરુષની આગળની જે લીલા ચાલુ છે એમાં બધી આગળની લીલામાં ખબર પડે છે કે આ પોતે સ્વયં શ્રી કૃષ્ણ નારાયણ દર્શન કરવા આવ્યા છે. હજી આગળ લીલા આવશે એટલે તમને ખ્યાલ આવશે. એ મૂળ પુરુષ એટલે કહેતા શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં ભગવાનના દર્શન કરવા માટે પધાર્યા છે છપૈયામાં, અને મહારાજને આવીને અતિ ભાવથી અતિ પ્રેમથી પ્રણામ કર્યા છે, અને મનમાં અતિ ઉમંગ અને આનંદ છે કે આજે સ્વયં બાળ પ્રભુના પુરુષોત્તમ નારાયણના મને દર્શન થયા. મહારાજને અતિ ભાવથી અંગો અંગમાં જાતે વસ્ત્રો પહેરાવ્યા, સરસ મજાના સરસ મજાના અલંકારો ઘરેણાઓ મહારાજને ધારણ કરાવ્યા. પછી બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, આપે અમને આજ્ઞા કરી હતી કે અવતાર ધરવા માટે આ પૃથ્વી પર, ક્યારે? તો કે જ્યારે કળિયુગનો પ્રારંભ અને ત્રેતાનો દ્વાપરનો અંતિમ કાળ હતો, એ સમય દરમિયાન સંધિકાળમાં, કળિયુગનો હજી પ્રારંભનો સમય હતો ને દ્વાપરનો અંતભાગ હતો, એ સમયની અંતમાં એ સમયના ભાગમાં તમે મને આ પૃથ્વી પર અવતાર ધરવાની આજ્ઞા કરી હતી. એ કોણ હતા? કૃષ્ણ પ્રભુ. કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર પધાર્યા પછી જ્યારે અંતર્ધ્યાન થયા ત્યારથી કળિયુગનો પ્રારંભ થયો એ સમય દરમિયાન, અને દ્વાપરનો અંતભાગ હતો એ સમય દરમિયાન ભગવાન આપે અમને આજ્ઞા કરી હતી આ પૃથ્વી પર પધારવા માટે. શા માટે આજ્ઞા કરી હતી? તો કે આ પૃથ્વી પર ઉદય થઈને મુમુક્ષુ જીવને હુલાસ મુક્ત કરી મોકલી દેજો અક્ષરમાં સુખરાશ. કે આ પૃથ્વી પર જે મુમુક્ષુ જીવાત્માઓ હોય એને જ્ઞાન આપી, અમારા સ્વરૂપનું જ્ઞાન આપી, એકાંતિક મુક્ત કરી અને અમારા ધામ સુધી મોકલી આપજો. આવી ભગવાને આજ્ઞા કરીને શ્રી કૃષ્ણ નારાયણને પૃથ્વી પર અવતાર ધરવા મોકલ્યા હતા. એટલે શ્રી કૃષ્ણ નારાયણ સ્વયં કહે છે કે આપે જ્યારે તમને આજ્ઞા કરીને આ કામને માટે પૃથ્વી પર મોકલ્યા, અમે આવ્યા ખરા, પણ થયું શું? એ કામ અમે કર્યું નથી કારણ કહું કીર્તાર. એ મહારાજ, તમારી આજ્ઞા એ કરીને અમે આ પૃથ્વી પર તો પધાર્યા, પણ તમારી આજ્ઞા અમારાથી પાળી શકાય નહીં. જીવાત્માઓને મુક્ત કરીને અક્ષરધામ સુધી એકે જીવાત્મા ના પોગાડીએ કે એનું કારણ પણ છે મહારાજ, તમે આજ્ઞા તો કરી, હું આવ્યો તો પણ મારાથી ના થઈ શક્યું. કેમ? તો કે પૃથ્વી ઉપર ઘણા અસુરે કર્યો તો અધર્મ ભાર. આ પૃથ્વી પર એટલા બધા અસુરો વધી ગયા હતા મહારાજ કે હું તો નાનો હજી પ્રગટ થયો ત્યારથી જ નિત્ય મામા દ્વારા રોજ નવા નવા અસુર આવતા હતા. કાં પેલી પૂતના આવે ને કાં શક્ટાસુર ને અઘાસુર ને બકાસુર ને વૃત્રાસુર ને કયા કયા મોટા થયા હતા, જરાસંઘ ને શિશુપાળ ને દંતવકર ને આ બધી લડાઈ કરવામાં જ મારી તો જિંદગી, હું કે આયુષ્ય પૂરું થઈ ગયું. શ્રી કૃષ્ણ નારાયણ કે નિત્ય નવા નવા અસુર સામે આવતા હતા, બધા અસુરોને બહાર હરવા માટે જ મારો કાળ પૂરો થઈ ગયો મહારાજ. તમે મુક્તો કરવા માટે મારા તમારા ધામમાં મોકલવા માટે મને પૃથ્વી પર મોકલ્યો મહારાજ, પરંતુ એ કામ મારાથી થઈ ના શક્યું કારણ કે પૃથ્વી પર એટલા બધા અસુરો વધી ગયા હતા અને એટલો બધો અધર્મ વ્યાપી ગયો હતો કે અસુરોનો નાશ કરવામાં જ મારું ટાઈમ પૂરો થયો મહારાજ. એનો નાશ કરવા રહ્યા તેથી નાવ્યો અવકાશ, એનો નાશ કરવામાં જ એટલો બધો સમય ગયો કે બીજો સમય જ મળ્યો
નહીં. અને એમાં પણ એટલું કરતાં કરતાંય જે કોઈ જીવો આવ્યા અને અમારી ભક્તિ કરી, ગોપીઓ જેવા હતા, અક્રૂરજી જેવા હતા, સુદામા જેવા હતા, એ બધા એ જીવોએ અમારી ભક્તિ કરી, પરંતુ એ તો પછી બધા અમારા ધામમાં અમારી જોડે લઈ ગયા પછી મહારાજ કૃષ્ણનારાયણ કે, અને બધાને ગોલોકમાં લઈ ગયા. પણ અક્ષરના મુક્ત જેવી સ્થિતિ એની અમે કરી શક્યા નહીં, કારણ કે જ્યાં પહોંચવું હોય, કોઈ સારી કંપનીમાં ઊંચી પોસ્ટમાં જવું હોય તો એને જે ક્રાઇટેરિયા હોય એટલા તો એના પાસ કરવા પડે ને, એટલું સ્ટેટસ તો એને મેળવવું પડે તો જ ત્યાં નોકરી મળે, કેપેબિલિટી ના હોય તો ત્યાં જવાય ને. એટલે કે એમ છતાંય એને જેણે જેણે અમારી ભક્તિ કરીને અમારી યોગમાં આવ્યા એ બધાને તો અમે ક્યાં લઈ ગયા, ગોલોકમાં લઈ ગયા. પણ અક્ષરના મુક્ત જેવી સ્થિતિ અમે કરી શક્યા નહીં, માટે મહારાજ અમારા ઉપર રાજી રહેજો. પણ અક્ષર મુક્તના જેવો રે અમથી કોઈ થયો ન એવો રે, માટે કેવા આવ્યો છું મોરારી રે વાત, ધ્યાનમાં લેજો અમારી રે. મહારાજ હું તો કહેવા માટે આવ્યો કે મહારાજ આપની આજ્ઞાથી હું તો અક્ષરધામના મુક્ત જેવા તો કોઈને ના કરી શક્યો, માટે અમારી વાતને આપ ધ્યાનમાં લેજો. આપ તો સ્વયં મહારાજ અક્ષરાધિપતિ, સ્વયં પરબ્રહ્મ, સર્વ કારણના કારણ, અમે સર્વે જે કોઈ અવતારો છીએ આપની આજ્ઞાથી ને આપે આપેલી કાર્યને કરવા માટે આ પૃથ્વી પર પધારીએ છીએ, પરંતુ આપ તો સર્વના આધાર છો, પધાર્યા છો બ્રહ્માંડ માયરે, જે મુમુક્ષુ જીવ છે આયરે, તમે ને તમારા જે ભક્તરે મળી લઈ શરણે કરો મુક્ત રે, પછી પામશે અક્ષરધામ રે, ત્યારે મળશે ત્યાં વિચળ ઠામ રે. હવે મહારાજ આપ આ પૃથ્વી પર પધાર્યા ને આપની સાથે અનંત મુક્તોને લઈને આપ પધાર્યા છો, હવે આપના દ્વારા ને આપના મુક્તો દ્વારા આ જીવાત્માઓ જે જે આ પૃથ્વી પર મુમુક્ષુ જીવાત્માઓ છે અને આપના શરણે લઈ અને આપ અનેક જીવાત્માઓને અક્ષર મુક્તના સરખી સ્થિતિ કરીને આપના ધામ પ્રત્યે લઈ જાઓ મહારાજ. આવી રીતે શ્રી કૃષ્ણ નારાયણે મહારાજને પ્રાર્થના સ્તુતિ કરી છે. તમ એવું સાંભળી ધર્મકુમાર રે થયા પ્રસન્ન દેવ મોરાર રે, ઘનશ્યામ કહે બહુ સારું રે, અમે માન્યું વચન તમારું રે. મહારાજ રાજી છે, મહારાજ કે કંઈ વાંધો નહીં, તમે જે કર્યું એ તમારે ત્યાંના સમય પ્રમાણે ત્યારે જે કંઈ સ્થિતિ હતી એ પ્રમાણે કર્યું, બધા અસરોનો નાશ કર્યો એ ઘણું કર્યું મહારાજ, કે કંઈ વાંધો નહીં. મહારાજ રાજી થયા એના ઉપર અને મહારાજે કીધું, ઘનશ્યામ કહે બહુ સારું રે, અમે માન્યું વચન તમારું, અમે એ પ્રમાણે હવે અમે તે જે કાર્ય માટે આ પૃથ્વી પર પધાર્યા છે, અનેક જીવાત્માઓને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવી, જીવાત્માઓને માયાના ફંદમાંથી છોડાવી, એકાંતિક ધર્મ સ્થિત સિદ્ધ કરાવી અને અમારા અક્ષરધામના મુક્ત સરખી સ્થિતિ કરીશું અને અનંતે અનેક જીવાત્માઓને અમારા ધામ સુધી લઈ જઈશું. ત્યાર પછી તે અદ્રશ્ય થયા રે, પોતાના ધામ વિશે તે ગયા રે, સર્વ નિયંતા સર્વના સ્વામી રે, ઘનશ્યામ છે ધામના ધામી રે. લો આ રીતે મહારાજે પોતાના સ્વરૂપની અંદર અનેક અવતારોને બ્રહ્માંડમાં અત્યાર સુધી જેની જેની ઉપાસના હતી એ તમામ અવતારોની ભગવાને પોતાની અંદર પ્રતીતિ મહારાજે કરાવીને તમામ અવતારો ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા અનેક ભક્તોને એના દર્શન થયા. પર્વતભાઈને ખાલી સંકલ્પ થયો ખેતી કરતા કરતા હળ આંકતા આંકતા કે મહારાજના 24 અવતાર શાસ્ત્રમાં કહેવાય છે એ બધા કેવા હશે, આમ તો એને ભગવાનની જ ઉપાસના હતી, ભગવાનમાં જ હતી અને બીજું કંઈ સમય જ નહોતો, પણ ક્યારેક અમુક એવો સંકલ્પ થઈ ગયો કે ભગવાનના 24 અવતાર કેવા હશે, તો ખાલી એક સંકલ્પ માત્રમાં મહારાજ સામે પ્રગટ થયા અને મહારાજના સ્વરૂપમાંથી 24 અવતારો પ્રગટ થઈ ગયા અને પાછા 24 ભગવાનના સ્વરૂપમાં લીન થયા. અક્ષરધામમાં વ્યાપકાનંદ સ્વામી એ તો હજી શીતળદાસના રૂપમાં હતા અને મહારાજના દર્શને ફરેણીમાં આવ્યા ને જાણ્યું કે રામાનંદ સ્વામી તો ધામમાં ગયા છે, એ તો રામાનંદ સ્વામીને મળવા આવ્યા હતા, મહારાજના તો દર્શન કરવા આવ્યા નહોતા. એને અત્યંત દુઃખ થયું કે ઓહો, હું કેટલાય ઠેઠ આખા ભારતમાંથી ફરતો ફરતો સ્વામીના દર્શન આવ્યો ને અહીંયા પહોંચ્યો ને સ્વામી તો ધામમાં સીધા આવ્યા, અતિ દુઃખ થયું. મહારાજે જાણ્યું કે છે તો મુમુક્ષુ જીવાત્મા, મુમુક્ષુ છે, આમ તો મુક્ત હોય મહારાજના, પણ આ તો મહારાજના ચરિત્ર કર્યા અને આવીને કીધું કે મારે તો રામાનંદ સ્વામીના દર્શન કરવા હતા. મહારાજ કે અમે દર્શન કરાવીશું, સભામાં આવો બેસો.
મહારાજે ત્યાં પહેલીવાર સ્વામિનારાયણ મંત્ર પોતાના મુખે પ્રકાશિત કર્યો અને એમની પાસે પહેલીવાર જપાયો અને અક્ષરધામમાં લઈ ગયા મહારાજ સમાધિમાં. અનંત મુક્તો અને મહારાજને મહારાજની ચારે બાજુ અનંત મુક્તો મહારાજની સ્તુતિ પ્રાર્થના કરે છે એવા દર્શન થયા. અતિ દિવ્ય દર્શન કરીને વ્યાપકાનંદ સ્વામીને અંતરમાં એમ થયું કે આ મહારાજને આ મુક્તોની મારે એક સાથે પૂજા કરવી છે, એક એક મુક્તોની તો હું ક્યારે કરી રહ્યો, પણ એ થાય કેમ? મહારાજ સંકલ્પ જાણી ગયા. મહારાજ કહે કે ત્યાં એણે રામાનંદ સ્વામીને બધાને તો મહારાજની સેવામાં જોયા, મહારાજની સ્તુતિ પ્રાર્થના કરતા જોયા, અનંત અવતારો મહારાજની સ્તુતિ પ્રાર્થના કરતા જોયા. અમને થયું કે આ બધું શું જોઉં છું, ગુરુ નીચે ને શિષ્ય ઉપર? રામાનંદ સ્વામી કહે કે ભાઈ ના, જે છે પરંપરા બરાબર છે, તો પૃથ્વી લોક ઉપર થોડી અમે નાટક કરતા હતા, અહીંયા સાચું તો વાસ્તવિકતા તો આ જ છે. મહારાજે ત્યાં શીતળદાસને કીધું કે જો 24 અવતારમાંથી એક એકનું નામ લઈને એવો સંકલ્પ કરો કે જો આ 24 અવતાર સર્વાવતારી હોય, સર્વ કારણના કારણ હોય, તો આ જેટલા મુક્તો છે અક્ષરધામને, તમામ અક્ષર મુક્તો સરના જેટલા મારા રૂપ થઈને બધાને એક સાથે પૂજા કરો. એક એક અવતારનું નામ લીધું પહેલેથી, રામ, શ્રી કૃષ્ણ, દત્ત, કપિલ, વરાહ, વામન, ઋષિ, પણ કંઈ થવાયું. રામાનંદ સ્વામીનું નામ લીધું કે રામાનંદ સ્વામી જો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હોય તો અનંત રૂપ થાય, તો પણ થવાયું નહીં. છેલ્લે કીધું કે જો અમે આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ જો અક્ષરાધિપતિ સર્વાવતારના અવતાર સર્વ કારણના કારણ હોય તો અનંત રૂપે હું થાવ, અને સંકલ્પ કરતા માત્રમાં અક્ષરધામમાં જેટલા મુક્તો એટલા રૂપે શીતળદાસ થયા, તમામની એક સાથે પૂજા કરી. આવા તો અનેક ચરિત્રો મહારાજે, અનેક જે જે અવતારના ઉપાસકો હતા એને એને એના અવતારના દર્શન કરાવ્યા સમાધિમાં, તે અવતારો ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરતા હોય, અને એવું કીધું કે અમારું પણ કારણ તો આ છે, અમારી પાસે જે કંઈ છે આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણનું આપેલું છે, એનું આપેલું અમે બધાય ભોગવીએ છીએ. આવી રીતે મહારાજે પોતાનું સર્વોપરીપણું અનેક ચરિત્રો દ્વારા પ્રકાશિત કર્યું. જે પૂર્વના અવતારે શ્રીકૃષ્ણ નારાયણે પણ એવા ઘણા ચરિત્રો કર્યા, પણ એણે એ તે અવતારો ન કર્યા, એનાથી બીજા જે, કારણ કે એની અંદર મહારાજ કીધું બીજા બધા અવતારો છે એની આગળ શ્રીકૃષ્ણ નારાયણ છે એ શ્રેષ્ઠ જણાય છે. એનાથી આગળ પહેલાં એવું કીધું કે બીજા બધા અવતારો છે એના કરતાં રામ, પણ એના બધા કરતાં પણ શ્રીકૃષ્ણ નારાયણ. પણ આ વખતે તો ભગવાન સ્વયં અક્ષરાધિપતિ પોતે સ્વયં પધાર્યા છે. આ વારનો જે અવતાર રહે એવો ન થાય, વારંવાર રહે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રહે, સૌ જન જાણજો મનમાંથી. મહારાજ આ પહેલાં ક્યારેય આવ્યા નથી અને પછી ક્યારેય, એવી રીતે મહારાજે અહીંયા શ્રીકૃષ્ણ નારાયણે સ્વયં ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરીને કીધું કે મહારાજ આપના કાર્યને હું પૂરું કરી શક્યો નથી, નથી ભાવથી મહારાજની પૂજા કરી, સ્તુતિ કરી, વસ્ત્ર આભૂષણો ધરાવ્યા અને ભગવાનની મરજી જાણીને વંદના કરીને પાછા પોતાના ધામ પ્રત્યે સીધા આવ્યા. વળી એક દિન કોઈ સુર રે આવ્યા દર્શન કાજ જરૂર રે, શુદ્ધ સત્વગુણ અભિમાની રે હરિ આગળ છે નિરમાની રે, પહેર્યા વસ્ત્ર આભૂષણ સાર રે કંઠ માં શોભે મોતીના હાર રે, એવા દેવતે હઠાર રે કર્યા શ્રીહરિને નમસ્કાર રે. નિત્ય મહારાજના દર્શન માટે અનેક ધામના અધિપતિઓ મહારાજના દર્શને આવે છે, બ્રહ્માંડના અધિપતિઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે છે, કોઈ મોટા ઋષિમુનિઓ આવે છે, કોઈ મોટા અવતારો આવે છે, કોઈ મોટા ધામોના મુક્તો આવે છે, કોઈને કોઈ સ્વરૂપે મહારાજની બાળ લીલાઓના દર્શન કરવા, મહારાજના સ્વરૂપના દર્શન કરવા અને મહારાજના આશીર્વાદ લેવા મુક્તો અવતારો પધારે છે. અમે એક દિવસ કોઈ શુદ્ધ સત્વગુણના અભિમાની એવા દેવતા અહીંયા આજે આગળની કથા આવે છે એ ભગવાન રામચંદ્રજીની કથા આવે છે, એ પોતે આવ્યા છે. આગળના ચરિત્રોથી ખ્યાલ આવશે એ પોતે ત્યાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે. અત્યંત મનોહર વસ્ત્ર આભૂષણો ધર્યા છે, કંઠમાં સરસ મજાની મોતીની માળાઓ છે,
આવીને ભગવાનને નમસ્કાર કર્યા અને ભગવાનને પ્રાર્થના કરી. અમને આજ્ઞા શું મહારાજ રે, કૃપા કરી કહો કાંઈ કાજ રે. ત્યારે બોલ્યા છે શ્રી ઘન શ્યામ રે, સુણો દેવ તમે કરી હામ રે. આ પૃથ્વી પર અનંત વાર રે, તમે ધરી ચૂક્યા અવતાર રે. પણ કોઈ મુમુક્ષુને આજરે મુક્ત કર્યો નથી સુખ સાજ રે. અમારું જ છે જે અક્ષરધામ રે, મોકલ્યા નથી કોઈ તે ઠામ રે. એવું કહે છે સાંભળી અમર રે, સુણો શ્રી ઘનશ્યામ સુંદર રે. આવીને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારા માટે શું આજ્ઞા છે આપની, આપની જે આજ્ઞા હોય મરજી હોય તે જણાવો. એવું કહ્યું દાદા કે અમારે આપની જે આજ્ઞા હોય તે કૃપા કરીને મહારાજ અમને જણાવો. ત્યારે મહારાજ કહે છે કે સાંભળો સાંભળો, તમે આ પૃથ્વી પર અનંતવાર અવતાર ધરી ચૂક્યા છો. કારણ કે દરેક યુગની અંદર, દરેક કળયુગના દરેક ચાર યુગમાં જ્યારે જ્યારે ફરીવાર એને રિવર્સ થાય ને, ચારે ચાર યુગ, એમ દરેક યુગમાં ભગવાન રામચંદ્રજીનો દરેક વખતે અવતાર થાય જ છે. એવો ટાઈમ જ્યારે આવે, ભગવાન રામચંદ્રજી ક્યારે પ્રગટ્યા? ત્રેતા યુગમાં. એટલે એમાં એ ટાઈમમાં દર વખતે આવે ભગવાન. એટલે મહારાજ કહે તમે અનંતવાર આ પૃથ્વી પર અવતાર ધરી ચૂક્યા છો, પણ કોઈ મુમુક્ષુને આજ સુધી તમે મુક્ત કર્યા નથી. અમારું જે અક્ષરધામ ત્યાં સુધી કોઈને મોકલ્યા નથી. ગોપાળન સ્વામીની વાતોમાં આવે છે કે અક્ષરધામમાં મહારાજને મુક્તોની ચર્ચા થઈ. એમાં એવી ચર્ચા થઈ કે આ પૃથ્વી પરથી, આ બ્રહ્માંડમાંથી એકે જીવ અહીંયા સુધી કેમ પહોંચ્યો નથી? તો મહારાજ કે કેટલાય અવતારોને મોકલ્યા પૃથ્વી પર અમારી ઉપાસના સ્થાપવા માટે, અમારા સુધી મોકલવા માટે, પણ કોઈ આવ્યા કેમ નહીં? ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે બધા મુક્તો કે મહારાજ તમે જે જેને મોકલ્યા બ્રહ્માંડમાં, એમણે તો એનું એ તે કાર્ય કર્યું ને એમાં જોડ્યા ને એના ધામમાં લઈ ગયા, ત્યાં સુધી પહોંચાડ્યા. કે તમારી સર્વોપરી ઉપાસના કોઈને સિદ્ધ કરાવી નથી, અને તમારી ઉપાસના કોઈ જીવાત્માને દ્રઢ કરાવે તો અહીંયા સુધી પહોંચે. પણ એ બધાએ તો પોતાની સુધી જ પહોંચાડ્યા અને પોતાના સુધી જ રાખ્યા, તો પોતાના ધામમાં લઈ ગયા. પણ આ અક્ષરના મુક્ત સરખી સ્થિતિ કોઈ એ કરાવી નહીં, એટલે કોઈ અહીંયા આવ્યું નથી. અને જો આ ધામમાં લાવવા હોય તમારે, તો તમારે સ્વયં જવું પડે. અને તમે જૈન તમારી ઉપાસના પ્રસ્થાપિત કરો ત્યારે જીવાત્માઓ અહીંયા સુધી પહોંચે, બાકી પહોંચે નહીં. એટલે એવું થયું. એટલે અહીંયા મહારાજે રામચંદ્રજીને પણ એવું કીધું કે તમે અનંતવાર આ પૃથ્વી પર મોકલ્યા મહારાજ, કે પણ કોઈ મુક્તને, કોઈ મુમુક્ષુને મુક્ત કરીને અહીંયા સુધી તો પહોંચાડ્યા નથી મહારાજ, કે આવું કેમ થયું? કારણ કે આજ્ઞા પૂછીને કે અમારા માટે શું આજ્ઞા છે રામચંદ્રજીએ કીધું, ત્યારે મહારાજ થોડું આવું કીધું. ત્યારે મહારાજે જ્યારે આવું કીધું ત્યારે પહેલાં રામચંદ્રજી જવાબ આપે છે, અમને સામર્થ્ય આપો જેહરે કરીએ કામ પ્રભુજી તેહરે. અમને સામર્થ્ય આપો જેહરે કરીએ કામ પ્રભુજી તેહરે. તમારી આજ્ઞા ન વલોપાય રે, અમથી કામ બીજું ન થાય રે. એમ કહી પેરાવ્યા પટકુલ રે, બીજી વાર બોલ્યા અનુકૂળ રે. મહાપુરુષ અક્ષરથી અક્ષર થકી રે, તેથી પર છો તમે તો નક્કી રે. તમારા સંબંધે કરી શ્યામ રે, કંઈક પામશે અક્ષર ધામ રે. મહારાજ આપે અમને જે સામર્થ્ય આપ્યું, એટલું સામર્થ્ય લઈને અમે આ પૃથ્વી પર પ્રગટ્યા, અને તમે જે કામને માટે મોકલ્યા થોડા ઘણા બીજા કામને માટે, એ કામ અમે કરી શક્યા, પણ આપની આજ્ઞા તો બીજી, તમારી આજ્ઞા ન લોપાય રે, એમથી કામ બીજું ન થાય રે. આપે એવું કહી નહોતું કે અક્ષરના સરખા મુક્ત કરવાની આજ્ઞા રામચંદ્રજી કે મહારાજ આપે કરી નથી, પણ આપે જેટલું સામર્થ્ય આપ્યું એટલું સામર્થ્ય લઈને અમે તો પ્રગટ્યા, અસુરોનો નાશ કર્યો અને બીજું ત્રીજું કર્યું, પણ અક્ષરના મુક્તને કરવા માટે એવી સ્થિતિને એવી
એવું અમારી જ્યારે હોય તો અમે સામેના જીવોને કરાવી શકીએ, પણ એમને તો અમારાથી કેમ થાય? મહારાજ આપે જેટલું સામર્થ્ય આપ્યું એટલું કાર્ય અમે કર્યું, આપની આજ્ઞા અમારાથી લોપી ન શકાય અને બીજું કંઈ થઈ ના શકે. એમ કહીને મહારાજને સરસ વસ્ત્રાભૂષણો પહેરાવ્યા અને પછી કીધું કે મહારાજ આપ તો અક્ષરાધિપતિ, અક્ષરથી પર સર્વના સ્વામી છો, સર્વના નિયંતા છો, તમારા સંબંધે કરીને કંઈક જીવાત્માઓ આ સમયે અક્ષરધામને પામશે. એટલું નહીં મહારાજ, તમારા જે અનન્ય ભક્તો છે, તમારા જે અનન્ય સંતો ભક્તો એકાંતિક છે, એમના પ્રસંગમાં જે કોઈ આવશે અને એના દ્વારા પણ કંઈ જીવો ધન્ય થશે અને કોટી કોટીનો થશે ઉદ્ધાર, જાશે અક્ષરધામ મોજાર. આ સમયે મહારાજ કરોડો જીવાત્માઓ તમારા સ્વરૂપના અધિકારી થશે અને તમારા અક્ષરધામ સુધી પહોંચશે મહારાજ. એમ કહીને ત્રીજી વાર રે વળી વચન કરે ઉચ્ચાર, ધર્મ પિતા ભક્તિ માતા પિતા સોય રે તેમને પાપી પીડતા હોય, શર ચાપ વડેથી હુલાશ રે તેનો કરીએ અમે નાશ રે. જો મહારાજ તમે આજ્ઞા કરો ના ધર્મમાં પિતા ભક્તિ માતા એ કોઈને જો કોઈ પાપી જીવાત્માઓ પીડતા હોય કે તો અસુરોથી એમનો ઉપદ્રવ થતો હોય ને, અમને જો આજ્ઞા કરો તો શર અને ચાપ કહેતા ધનુષ બાણથી એનો નાશ કરી દઈએ. પણ હવે આ અક્ષરના મુક્તો સરખી સ્થિતિ કરવી એટલું મોટું કામ અમારાથી થાય નહીં. એટલે રામચંદ્રજી ભગવાન પણ એવું કીધું કે જો મહારાજ કંઈ તમારા આ ધર્મપિતા ભક્તિ માતાને કોઈ અસુરોનો ઉપદ્રવ હોય અને આપ આજ્ઞા કરો તો ધનુષ બાણ લઈને એનો નાશ કરી દઈએ. ત્યારે હસીને બોલ્યા, શ્રી હરિ રે, તમે વાત કહો છો તે ખરી રે. મહારાજ હસવા લાગ્યા, રામચંદ્રજી આવું કીધું ને ત્યારે મહારાજ કે તમારી વાત સાચી છે, તમે એ કામ કરી શકો પણ અક્ષરના મુક્ત સરખી સ્થિતિ કરવી એ થાય નહીં, અને તમે કહો છો કે કોઈ અસુરોનો નાશ કરવો હોય તો કહો. એટલે મહારાજ હસવા લાગ્યા અને મહારાજ એમની સામે વાત જોતા જોતા કહેવા લાગ્યા કે તમારી વાત સાચી છે, પરંતુ મહારાજ કે તમે પંડે જો પ્રયાસ કરો રે ત્યારે પાપીના પ્રાણને હરો રે, અમે તો કરીએ ઈચ્છા માત્ર રે, ગતિ ભંગ કરી નાખું ગાત્ર રે. લો મહારાજ કે તમે તો સ્વયં જોડાઓ અને ધનુષ બાણ લો ત્યારે અસુરોનો નાશ થાય, અમારે તો ખાલી સંકલ્પ જ કરવાની જરૂર છે, બીજું કાંઈ જરૂર નથી, હું તો સંકલ્પ માત્રમાં નાશ કરી દઈએ. મહારાજ જો ને ગઈકાલે પેલો અસુર આવ્યો ને તો મહારાજ ખાલી આમ દ્રષ્ટિ કરી તનકમાંથી તેજ નીકળ્યું, ને એની પહેલાં પેલો આવ્યો હતો મોટો શિલાન પર્વત લઈને આખું છપૈયાને ભાંગવા માટે, તો મહારાજે ખાલી વક્ર દ્રષ્ટિ કરી તો એ પોતાની જ માયામાં પોતે જ મર્યો, એ પથ્થરની શિલા પોતાના ઉપર જ પડી અને એ જ મરી ગયો. એટલે મહારાજ કે અમે તો ઈચ્છા માત્રમાં નાશ કરી દઈએ, અમારે કંઈ એમાં જોડાવવું પડે નહીં અસુરોને નાશ કરવા માટે, કે ધનુષ બાણ લેવા પડે નહીં. રામચંદ્રજીને પેલો કંસને મારવો તો શું કે રાવણને, તો કેટલું બધું યુદ્ધ થયું લાંબુ ને છેલ્લે પછી પહેલાં એ બતાવ્યું વિભીષણે કે આમનું મૂળ નાભીમાં છે ત્યાં જવા દો, ત્યાર પછી થયું ને કેટલું યુદ્ધ કરવું પડ્યું. મહારાજ કે અમે તો સંકલ્પ માત્રમાં અસુરોનો નાશ કરીએ એવા છીએ, માટે તમારી ભાવના છે, તમે અમને જે કીધું કે કંઈ કરવું હોય તો કહો, પણ એ તમારો આભાર મહારાજ કે એની જરૂર નથી. વળી દેવ કહે છે વચન રે, તમે સ્વામી સ્વયં ભગવાન રે. પછી કહે મારુતિને દેવા રે, તમે કરજો હરિની સેવા રે. પછી મહારાજ ભગવાન રામચંદ્રજીની સાથે એમના સેવક હનુમાનજી જોડે આવેલા, એટલે મહારાજે રામચંદ્રજી હનુમાનજી મહારાજને કીધું, શું કીધું? પછે કહે મારુતિને દેવા રે, તમે કરજો હરિની સેવા રે. કપિપતિ કહે બહુ સારું રે, સ્વામીનું વેણ મસ્તકે ધાર્યું રે. રામચંદ્રજીની સાથે હનુમાનજી મહારાજ છે, એટલે હનુમાનજીને કીધું રામચંદ્રજી કે તમે પણ આ મહારાજની સેવા જ્યારે બની આવે, તમને એવો મોકો મળે, અવસર મળે, ભગવાનની મરજી જાણીને સેવા કરવા પધારજો. ત્યારે હનુમાનજી મહારાજ કે સારું મહારાજ, હું પણ મહારાજની સેવા, ઘનશ્યામ પ્રભુની સેવા જ્યારે મને સમય મળશે અને મહારાજની મરજી જણાશે હું તો તૈયાર જ છું સેવા કરવા માટે, પણ મહારાજ મને આજ્ઞા કરશે અને મારી સેવાને અંગીકાર કરવાની એમની મરજી જણાશે ત્યારે અવશ્ય મહારાજની સેવા કરવા પધારીશ. અને રામ મહારાજ જ્યારે છપૈયાપુરમાં બાળલીલા કરતા હતા, નિત્ય હનુમાનજી મહારાજ કોઈ ને કોઈ સ્વરૂપે આવીને મહારાજના દર્શન કરતા હતા, મહારાજની યથાયોગ્ય સેવા કરી જતા હતા. મહારાજ વનમાં જ્યારે ગયા 11 વર્ષે અયોધ્યા છોડીને, ત્યાર પછી પણ
હનુમાનજી મહારાજ ત્યાં પાછા મહારાજની સેવામાં આવ્યા ને મહારાજ કીધું કે હવે તમારે નિત્ય આવવું નહીં, અમે જ્યારે બોલાવીએ અમારી તમારી આજ્ઞા હોય ને અમારી જરૂર હશે ત્યારે તમને બોલાવીશું. આવી રીતે મહારાજે અમને વનમાં કીધેલું, કારણ કે મહારાજ કે વનમાં તો તપસ્વીના રૂપમાં અમે હમણાં છીએ, હમણાં સ્વામીના રૂપમાં નથી. એટલે તપસ્વીને વનમાં હોય ત્યારે તો એકલા જ શોભે, એમાં સેવક જોડે શોભે નહીં. એટલે મહારાજે પછી હનુમાનજીને એવું કીધેલું. પણ હનુમાનજી મહારાજે મહારાજની ધર્મભક્તિની અનેક વાર માતપિતાની વગેરેની સેવાઓ હનુમાનજી મહારાજે કરી છે. કર જોડી કર્યો નમસ્કાર રે રહ્યા છે ત્યાં પવનકુમાર રે, દેવ અવધપુર સામે રે અદ્રશ્ય થઈ ગયા નિજ ધામે રે. એટલી વાતમાં પછી રામચંદ્રજી ભગવાન અને હનુમાનજી મહારાજ ભગવાનને નમસ્કાર કરી છપૈયાથી જે અયોધ્યાપુરી બાજુની દિશા હતી એ બાજુ બંને અદ્રશ્ય થઈ ગયા અયોધ્યા બાજુ, કારણ કે હનુમાનજી મહારાજની ત્યાં હનુમાનગઢી છે અને રામચંદ્રજી ભગવાનના ત્યાં ઘણા મંદિરો છે, એટલે એ બાજુ મહારાજ અદ્રશ્ય થયા બંને. હવે બીજી વાત છે, એક દિવસે મહારાજ ગોમતી ગાયની મહારાજ અહીંયા ભૂમાનંદ સ્વામી કથા લખે છે, એક દિવસ ગોમતી ગાય સુણો ગોમતી ગાયની વાત રે કહું પ્રેમ વડે તે પ્રખ્યાત રે, નાની વાછડી છે તેની જે હરે આવી ગૌશાળા થઈ છૂટી તે હરે. એક સમયે જે ગોમતી ગાય હતી ઘનશ્યામ મહારાજનું જેનું નિત્ય દૂધ પીતા છપૈયામાં અયોધ્યામાં રહ્યા ત્યાં સુધી, એ ગોમતી ગાય ત્યાં બાંધેલી હશે, એની જોડે એમની વાછડી બાંધેલી હતી, પણ કોઈ નાની વાછડી કંઈક છૂટી ગઈ હશે અને છૂટીને એ તો સીધી ઘનશ્યામ મહારાજ પાસે આવી, વેગે વાલીડા પાસે આવી રે ચાટવા લાગી છે પ્રેમ લાવી રે, આવીને ઘનશ્યામ મહારાજને ચાટવા લાગી. ઘનશ્યામ મહારાજ રમતા હશે ત્યાં આંગણામાં, ત્યાં આવી અને વાછડી છૂટી એટલે પછી ગાય તો કંઈ છૂટ હાથમાં રહે ને, એ ભાઈ ખીલોમાંથી છોડાવી અને ગોમતી ગાય એ પણ ત્યાંથી આવી અને એ મહારાજ પાસે આવી, બેઠા છે હરી પોતે જ્યાં રે આવી હિંસોરા કરતી ત્યાં રે, હિંહોરા લેતી લેતી કહેતા આમ કરતી કરતી અવાજ કરતી કરતી ગાય ગોમતી ગાય એ પણ ઘનશ્યામ મહારાજ પાસે આવી અને ઘનશ્યામ મહારાજની ઈચ્છાથી બરાબર જ્યાં ગાય નજીક આવી એ ગોમતી ગાયને વાચા આવી અને ગોમતી ગાય બોલવા લાગી મહારાજની આગળ, વદે સુરભિ ત્યાં મુખથી વેણ રે સુણો સાંભળ્યા સુખ દેણ રે, અક્ષરાધિપતિ તમે પોતે રે પુરુષોત્તમ પ્રભુ છો જોતે રે. હે મહારાજ, આપ તો સાક્ષાત અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છો, વસુધાનો ઉતારવા ભાર રે ધર્યો ધર્મ થકી અવતાર રે, આવી છું હું તો ગોલોક થકી રે તમને દૂધ આપવા જ નક્કી રે, લો પાવા નક્કી રે. મહારાજ આપ જ્યારે આ પૃથ્વી ઉપર પધારવાના હતા એ અનંત બ્રહ્માંડોમાં અનંત ધામોમાં એ સમાચાર વ્યાપ્યા, ગોલોકમાં પણ એ સમાચાર આવ્યા કે અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારવાના છે, આ સમાચાર સાંભળતા હું પણ આપને હું ગોલોકમાં ગોલોકધામમાં ગાય સ્વરૂપે ત્યાં હતી પરંતુ આપને દૂધ પાવા માટે હું આ પૃથ્વી પર પ્રગટ થઈ છું મહારાજ, માટે મહારાજ આ મારું દૂધ આપ નિત્ય અંગીકાર કરજો અને મને પાવન કરજો, આપને દૂધ પાવા માટે જ હું આ પૃથ્વી પર પધારી છું. કરી ગોલોકવાસી આજ્ઞા રે સત્ય કહું છું કરી પ્રતિજ્ઞા રે, ગોલોકવાસી કહેતા શ્રીકૃષ્ણ નારાયણે આજ્ઞા કરી કે અત્યારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધારવાના છે તો એને જો દૂધ આપવાનો લાભ આપવો હોય તો તમે પૃથ્વી પર જાઓ અને ભગવાનની સેવાનો લાભ લો, ત્યારે પછી હું મહારાજ આ પૃથ્વી પર આપી છું, પરંતુ મહારાજ આજે આપે દૂધ પીધું નહીં, નિત્ય તો દૂધ પીવો છો, આજે મારું દૂધ કેમ ના પીધું મહારાજ. આવી ગોમતી ગાયે મહારાજને પ્રાર્થના કરી ત્યારે મહારાજ કે આજે તો અમે તૃપ્ત હતા માટે દૂધ પીધું નથી, પરંતુ હવેથી અમે નિત્ય તમારું દૂધ પીશું. આવી રીતે ગોમતી ગાયને મહારાજે રાજી કરીને વાત કરી છે અને સુરભી પાછી કહેતા ગાય પોતાના સ્થાન ઉપર ગઈ અને એની વાચા પૂરી થઈ. આ રીતે મહારાજે ગોમતી ગાયને પણ રાજી કરી. પછી છપૈયાવાસી જનો ધન્ય છે, કેમ કે જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ પ્રગટ્યા અને જ્યાં મોટા મોટા દેવતાઓ પણ જન્મ ઈચ્છે અને ભગવાનના દર્શનને ઈચ્છે એવા છપૈયાવાસી નરનારીઓને નિત્ય મહારાજના દર્શન થાય છે.
ધન્ય છપૈયા પૂર પાવન રે, જેમાં વસ્યા પોતે ભગવન રે. માગે છે જન્મ ત્યાં નિત્ય સુર રે, ધન્ય ધન્ય તે છપૈયા પૂર રે. રહ્યા ગણિત તીર્થ ત્યાં રે, વસ્યા પુરુષોત્તમજી જ્યાં રે. ભવ બ્રહ્મા સેવે ભવ ભરપૂર રે, ધન્ય ધન્ય તે છપૈયા પૂર રે. નિત્ય લીલાઓ કરે છે નવીન રે, જાણે અક્ષરધામ જમીન રે. સદાય વર્ષે અમૃત નૂર રે, ધન્ય ધન્ય તે છપૈયા પૂર રે. છપૈયાપુરને ધન્ય છે કે જ્યાં પોતે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતાની બાળ લીલાઓ કરીને અનેક જીવાત્માઓને સુખી કરી રહ્યા છે. અનેક તીર્થો ત્યાં આવીને વસે છે, કેમ કે જ્યાં જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ હોય ત્યાં તો સ્વયં અનેક તીર્થો તો ખરા, પણ તીર્થના અધિપતિઓ પણ ત્યાં આવવાની ઈચ્છાઓ રાખે છે. ભવ બ્રહ્મા પણ એને સેવે છે. નિત્ય મહારાજ જ્યાં નિત્ય નવીન લીલાઓ કરે છે, જાણે અક્ષરધામ સ્વયં આ પૃથ્વી પર પ્રગટ થયું હોય ને શું એવું. અમૃત રસનું પાન કરાવીને મહારાજ બધાને સુખ્યા કરી રહ્યા છે. છપૈયાપુરમાં જે કોઈ ફરશે, એની કોઈ આ યાત્રા કરશે, તો એ કાળમ અને કર્મથી છૂટી જશે, એના માથેથી માયાનો ભાર ઉતરી જશે. માટે મહારાજ અહીંયા ભીમાનંદ સ્વામી કહે છે કે સેવે છપૈયાપુર અદ્ભુત રે, તેને પાસે નાવે જમદૂત રે. કોઈ છપૈયામાં જઈને ભાવથી મહારાજના દર્શન કરે ને લીલાઓને જે સંભાળીને એક એક સ્થાનના ભાવથી દર્શન કરશે, તો એના માથેથી યમપુરી ટળી જશે. અને જીવનો શિવ થાય જરૂર, કહેતા જીવનો મોક્ષ થશે અને ભગવાનના ધામ સુધી જીવ સીધાવશે. અને જે કોઈ છપૈયામાં એક રાત પણ રોકાશે તો એના જન્મ મરણના દુઃખ ટળી જશે અને બ્રહ્મમોલ એનાથી દૂર નહીં રહે, કહેતા એ અક્ષરધામના માર્ગે ચાલતો થશે. આવું છે છપૈયા ધામ રે, લીલા ત્યાં પૂરણ કામ રે. માટે સેવજો સૌ નર નારી રે, છપૈયાપુર છે સુખકારી રે. માટે બધાએ છપૈયાપુરમાં, ગુરુજી પણ કહે છે ને કે ભાઈ જેની સ્થિતિ હોય એને એકવાર તો મહારાજના જન્મસ્થાનમાં દર્શન કરવા જોઈએ, જે કોઈ ભક્તો છપૈયા ના ગયા હોય તો એકાદ વાર જીવનમાં, અને આ પોતાની શક્તિ હોય તો ચોક્કસ મહારાજની એ જન્મસ્થાનમાં ત્યાં જઈ અને ત્યાંથી ભાવથી દર્શન કરવા જોઈએ. મહારાજની લીલાઓના સ્થાનો છે, તે તે સ્થાનમાં જઈ તે તે લીલાઓને સંભાળીને મહારાજની સ્મૃતિ કરી હોય તો એનાથી આપણે પાવન થઈએ છીએ. જ્યાં આપણા મહારાજ સ્વયં પુરુષોત્તમ નારાયણ અનેક બાળ લીલાઓ કરી છે, જ્યાં પોતે આ પૃથ્વી પર પ્રગટવા માટે જે સ્થાનને પસંદ કર્યું છે, એ સ્થાનનો મહિમા કોઈ સામાન્ય નથી એવું કહે છે. હવે આવ્યો દીપોત્સવી દિન રે, ત્યાં ચરિત્ર કરે છે નવીન રે. હવે દિવાળીના દિવસો આવ્યા છે અને એમાં મહારાજ એક નવીન ચરિત્ર કરે છે. દિવાળીના દિવસો હોય એટલે ઇન્ડિયાની અંદર તો કેવું હોય કે બધું ઘર કામ બધું સાફ સુફાઈ ને નવા રંગ રોગાણ ને આ તે કરીને ઘર બધું સરસ કરે. અહીં અમેરિકામાં તો બધું સરખું જ હોય, નવું જ હોય ને દરરોજ દિવાળી. એટલે દિવાળીના દિવસો આવ્યા, ભક્તિ માતા ઘરને લીપી રહ્યા છે, ગાર કરે છે. ગાર કરે ને ગાર, માટી અને ગાયોનું છાણ ભેગું કરીને પછી સરસ ઘર નવા લીપે અને ઘર નવા કરે. બધે ચૂનાથી અને ગળીના કલરો નાખીને બધે ઘરને ચૂનો કરીને નવી વ્હાઇટ દિવાલો કરે. આવું બધું ગામડાઓમાં હોય. એટલે છપૈયાની અંદર ભક્તિ માતા દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે એટલે ગારનું લીપણ કામ ઘરમાં કરી રહ્યા છે અને ઘનશ્યામ મહારાજને થોડા નીચે દૂર બેસાઈ રહ્યા છે. એ સમય આવ્યા રામ પ્રતાપ રે, તેડી લીધા પ્રભુજીને આપ રે. લો એ સમયે બરાબર રામ પ્રતાપજી મહારાજ આવ્યા અને ભગવાનને તેડી લીધા છે અને અતિ ભાવથી મહારાજને નાના ભાઈને રમાડી રહ્યા છે. અને પછી તેડીને પાછા રામ પ્રતાપજી મહારાજ મોતી મામાને ઘેર મહારાજને લઈ ગયા. આમ તો મામ છપૈયામાં જે મામાનું ઘર હતું, કારણ કે ભક્તિ માતા તો ત્યાં જ રોકાયા હતા ને, ધર્મપિતાસાના લગ્ન થયા પછી છપૈયા જ ભક્તિ માતાનું ગામ હતું. એટલે મોતી મામાના ઘરે લઈ ગયા, એટલે નજીકમાં જ, બાજુ રેડી નહીં હોઈ શકે તો બાજુમાં હોઈ શકે, મોતી મામાના ઘરે લઈ ગયા. અને ત્યાં ઘણીવાર સુધી ઘનશ્યામને રમાડ્યા અને પછી મામીને ઓસરીમાં બેસાડ્યા, કારણ કે પોતાના ઘરમાં તો ઓસરીમાં માતાજી
ગારનું લીપણ કામ કરી રહ્યા હતા ત્યાં પછી લીપણ ચાલતો એટલે થોડા દિવસ એક દિવસ ત્યાં ઉપર ચલાય નહીં સુકાય નહીં ત્યાં સુધી એટલે મામીના ઘરમાં લઈને મામીની ઓસરીમાં મહારાજને બેસાડ્યા મામીને સોંપ્યા કંજવદન કંજવદન કહેતા કમળ સમાન જેનું મુખારવિંદ છે એવા મહારાજને મામીને સોંપ્યા રામ પ્રતાપજી મહારાજે અને પોતે ગયા ક્ષોર કરાવવા કહેતા મુંડન કરવા ઉપડી ગયા મામીને એક નાની બાળ રે તેણે રોવા માંડ્યું તત્કાળ હવે આ બાજુ મામીને એક નાની કોઈ બાળા હશે એણે રોવાનું ચાલુ કર્યું એટલે મામી તો પછી એને લઈ એને હાચવાર્યા ઘનશ્યામને મૂકીને એમના જે કંઈ નાનું દીકરો હશે કે દીકરી હશે એની સંભાળ લેવા માટે ગયા અને ઘનશ્યામ મહારાજ તો પછી ઘૂંટણિયા ભર ચાલતા ચાલતા આવ્યા આંગણા ઓસરી બાર રે પેલી ઘરમાંથી બે વહેર્યા હતા ત્યાંથી આંગણામાં આવ્યા અને બહાર આવ્યા અને પછી ચારે બાજુ જોવે છે પણ કોઈ દેખાયું નહીં ઘનશ્યામ મહારાજને એટલે માતાને સંભાળતા સંભાળતા ઘનશ્યામ મહારાજ તો પછી રડવા લાગ્યા એટલે ઘનશ્યામ મહારાજનો રડવાનો અવાજ સાંભળીને ભક્તિ માતાએ જાણ્યું કે ઘનશ્યામ રડી રહ્યા છે એટલે માતા દોડતા દોડતા ત્યાં આવ્યા અને શબ્દ સાંભળ્યો માતાનો જ્યારે રે ત્યાંથી દોડી આવ્યા ઘેર ત્યારે રે એટલે માતાજીએ પછી ત્યાંથી ઘરથી જ બૂમ પાડી કે ઘનશ્યામ અહીં આવતા રહો ધીરે રે એટલે ઘનશ્યામ મહારાજે માતાનો અવાજ સાંભળ્યો એટલે ઘનશ્યામ મહારાજ પણ ચાલતા ચાલતા પોતાના ઘર તરફ આવ્યા અને પછી માતાજી તો હજી લીપણ કામ કરી રહ્યા છે અને મહારાજ પછી ફળિયામાં આવીને શું કરે છે તો કે લીપવાની પડી છે જ્યાં ગાર રહે તેની પાસે બેઠા મોરર જે પેલું બાર લીપવા માટેની ગાર ખૂંદવાની હોય ને ભેગું કરવાનું ત્યાં આવીને મહારાજ બેઠા છે અને પછી શું કર્યું મહારાજે એ સરસ લીલા કરી હાથ નાખ્યો તેમાં ધીરે ધીરે રે ગારો લઈ ચોળે છે શરીર રે લો ઘનશ્યામ મહારાજે પછી પેલો બાજુમાં હતી ને લીપણ કરવાની ગાર એનું ખૂંદવણ બધું બાજુમાં હતું એમાં મહારાજ બાજુમાં આવીને પછી ગાર હાથમાં ગારમાં હાથ નાખ્યો અને પછી લીધી ગાર હાથમાં ને પછી આખા શરીરે માંડી મહારાજે ચોપડવા એટલે આખા શરીરે મહારાજે ગાર જે કરવાની હતી એ પોતાના શરીર ઉપર લગાડી દીધી મહારાજે બધી બાજુ અને માતાએ આ વિચિત્ર ચરિત્ર જોયું એટલે મહારાજ સ્વામી શું કહેવાય માતા પછી થોડા બ્રકુટી ફેરવીને ડારો દેવા લાગ્યા મહારાજ આમ આંખો ચડાવીને કે આ શું કરો છો છી 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 વળગ્યું શું વીર રે કોણ નવરાવે લાવે નીર રે ભક્તિ માતા ખીજાય એક તો આ કામમાં છીએ અને તમે અત્યારે કયું નવું ચરિત્ર કર્યું મહારાજને કે આ ગારો કે શરીરે છોપડવા માટે છે એમ કરીને હવે કોણ અત્યારે પાણી લાવશે અને અમને કોણ અત્યારે નવરાવશે પુત્ર શું બગાડ્યું બધું અંગ રે તમે ક્યાંથી શીખ્યા આવો ઢંગ રે આવો ઢંગ કહેતા આવી લીલાઓ ક્યાંથી શીખ્યા મહારાજ અત્યારે આ તમારે ક્યાં કરવાનું જરૂર છે પલમાં પ્રભુતાએ ઓપો રે ને વળી ગારો લઈ અંગ લોપો રે ઘડીકવારમાં અદ્ભુત ચરિત્રો દેખાડો છો અને ઘડીકવારમાં ગારો શરીરે ચોપડો છો આ કંઈ ખબર પડતી નથી રહેવા દો ને અઠીલા ને અઠીલા રે આવા નવ થઈએ અવ અળવીલા રે મહારાજને કહે છે કે આવા અઠીલા ચરિત્રો છોડો અને ડાયા થઈ જાઓ આમ કહીને ગારો ભરી લીધો રે જઈને ઓસરીમાં મૂકી દીધો રે થયા સજળ લોચન સ્થિર રે રોવા લાગ્યા છે ઘણું ગંભીર રે માતાજી થોડું ખીજાણા એટલે ઘનશ્યામ તો પછી રડવા લાગ્યા આંખો બધી એ થઈ ગઈ આંખમાંથી માંડ્યા આંસુ જવા એટલામાં કોઈક સુતાર નંદલાલ કરીને સુતાર એ સમયે બરાબર ધર્મપિતાના ઘરે આવ્યો અને રોતા ઘનશ્યામને જોયા એટલે ભાવથી ઉપાડી લીધા અને ઘનશ્યામને થયું કે કોઈ રામ પ્રતાપજી મહારાજ આવ્યા છે એવું જાણ્યું અને પહેલાં પછી સુતારે મહારાજને તેડીને સરસ સારી જગ્યાએ મહારાજને બેસાડ્યા છે અને મહારાજે બરાબર એ સમયે જ્યારે પેલા એ ઉપાડ્યો ને મહારાજને ત્યારે મહારાજમાં એ પોતાનું વજન એટલું બધું વધારી દીધું કે પહેલાંને એમ લાગ્યું કે આટલો બધો વજન આ નાના બાળકનો હોય નહીં પરાણે એ સુતાર તો મજબૂત હોય ને પણ મહારાજને તેડતા તેડતા એને બહુ જ તકલીફ પડી માંડ ઊંચા કરીને મહારાજને બેસાડ્યા અને ત્યારે પછી પેલા સુતાર કહે છે ધર્મદેવને કે આ તમારા પુત્ર કોઈ સામાન્ય છે નહીં આ તો બાળકનું આટલું વજન હોય નહીં આ તો બહુ જ વજન છે માંડ મારાથી ઊંચકાયા નોય મનુષ્યનો આ પ્રકાર રે નાના બાળકમાં ક્યાંથી ભાર રે એમ કહી કર્યો નમસ્કાર નિજ ઘેર ગયો સુતાર મહારાજને વંદના કરી પ્રાર્થના કરી અને ધર્મપિતાને કીધું કાં તો કોઈ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે બાકી બાળકમાં આવું વજન હોય નહીં તોય રુદન કરે તે ઠામ રહે છાના રહેતા નથી ઘનશ્યામ મહારાજ તો રોડવાનું છોડતા તે જ રોવાનું ચાલુ જ છે
પછી માતાજી આવ્યા, તેડ્યા, મહારાજને સ્નાન કરાવ્યું, સરસ વસ્ત્રો પહેરાવ્યા અને પછી લઈ ચાલ્યા કૂવા પર. માત્રે નવરાવા સારું જગતાત્રે નિર્મળ જળે કરાયું સ્નાન, પછી આપ્યું સુખે સ્તનપાન. પછી મહારાજને સ્તનપાન કરાવ્યું અને મહારાજ પછી રડવાનું બંધ કર્યું. આ રીતે મહારાજે મનુષ્ય લીલા પણ ત્યાં કરીને સો જોડે જોડે અલૌકિક લીલાએ કરી. ભારે વધારે રડતા રડતા કે પેલો ઊંચકી ના શક્યો એવું. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામીશિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ ગારીનું લેપન કર્યું. એનામે 14મો તરંગ થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.